લીંબડી નેશનલ હાઈવે ઓનેસ્ટ હોટલ નજીક અકસ્માત સર્જાતા બે લોકોના મોત નિપજ્યા. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો મોડી રાત્રે લીંબડી નેશનલ હાઈવે પર ઓનેસ્ટ હોટલ નજીક બાજરો ભરેલા ટોરસ ગાડી સળગી ઉઠતા બાપ દીકરાનું મોત નિપજ્યું હતું. ત્યારે મળતી માહિતી મુજબ ગામ તરફથી પિતા આદમભાઈ સાંકળા અને તેમનો દીકરો અમીનભાઈ સાંકળા, જેઓ દ્વારકાના ગોરિયાળી ગામના વતની છે, જેઓ પોતાના ટોરસમાં દહેગામ તરફથી બાજરો ભરી જામનગર તરફ જઈ રહ્યા હતા, ત્યારે લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતા ટોરસ ગાડી સળગી ઉઠતા બંને પિતા પુત્રના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ત્યારે આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારે બંને પિતા પુત્રને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. લીંબડી પોલીસ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે પણ દોડી ગયા હતા અને અકસ્માતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો હાલ યથાવત જોવા મળી રહ્યો છે. અહેવાલ કલ્પેશ વાઢેર.